હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મોટા રીંગણમાંથી બનતી એકદમ નવી રેસીપી છે. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ અહીંયા મેં મોટું રીંગણ આવે છે તે લીધેલું છે, અને ડીટીયાનો ભાગ પણ આપણે કાઢી નાખશું. જાનુ ધ કિચન હાઉસનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, તમે ત્યાં જઈને મને ફોલો કરજો. તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે આપણે આ રીતનાથી વચ્ચે એક કાપો પાડી દેવાનો છે. એકદમ સરસ મજાના રીંગણ છે, તમે જોઈ શકો છો તેમાં કોઈ પણ બી નથી હોતા. હવે તેમાં આપણે 3-4 લસણની કળી અંદર મૂકી દેશું, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે અહીંયા મેં એક પ્રેશર કુકર લીધેલું છે, તેમાં આપણે રીંગણને મૂકી દેવાનું છે. 2 નંગ બટેકા લીધા છે, મીડિયમ સાઇઝના છે, તે પણ આપણે એડ કરી દઈ. 2 નંગ ટમેટા લેવાના છે અને 2 નંગ લીલા મરચાં લેવાના છે. હવે આપણે તેમાં 1/2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું, ખાસ ધ્યાન રાખજો. અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈ. હવે ઢાંકણ ઢાંકીને આપણે 3-4 વિસલ કરી લેવાની છે. 3-4 વિસલ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈ. તમે જોઈ શકો છો રીંગણ છે સરસ રીતે બફાઈ ગયું છે, અને ટમેટા પણ સરસ રીતે બફાઈ ગયા છે. હવે અહીંયા પાઉંભાજીનું મેસર આવે છે, તેનાથી આપણે બધું સરસ રીતે મેસ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો પાણીનો જરા પણ ભાગ નથી રહ્યો. હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરો ત્યારે બાજુમાં આપેલ 2 આઇકનને તમે પ્રેસ કરશો, જેથી તમને તુરંત નોટિફિકેશન આવી જશે અને અવનવી રેસીપી જોવા મળશે. સરસ મજાનું મેશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 3-4 ચમચી જેટલું તેલ એડ કરી દઈ. તેલ આવી જાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. 5 ચમચી જેટલું જીરું એડ કરી દઈ. 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. લીલી ડુંગળી છે તે મેં 1 બાઉલ જેટલી લીધેલી છે, તેનો સફેદ ભાગ અને લીલો ભાગ પણ લીધેલો છે, તે આપણે 1 બાઉલ જેટલી એડ કરી દઈ. હવે ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. અત્યારે લીલી ડુંગળી ખૂબ પ્રમાણમાં સરસ આવે છે, એટલા માટે મેં આજે લીલી ડુંગળી લીધેલી છે. તમે સૂકીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં આપણે 1 નાની વાટકી ટમેટા છે ઝીણા સમારેલા, તે આપણે એડ કરી દઈ. અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈ, જેથી ટમેટા અને ડુંગળી ખૂબ ઝડપથી ચડી જશે. તમે રીંગણ બટેકાનું શાક તો ઘણી વાર ખાધું હશે, પણ મારી રીતથી તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગશે અને 2 રોટલી વધુ ખાવાનું મન થશે. હવે ઢાંકણ ઢાંકીને આપણે ડુંગળી અને ટમેટાને ચડવા દેવાના છે. હવે આપણે ચેક કરી લઈ, ટમેટા સરસ રીતે ચડી ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે મસાલા કરી દઈ. 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે તે એડ કરી દઈ. 5 ચમચી જેટલો ગરમ મસાલો છે તે એડ કરી દઈ. 1 ચમચી લાલ મરચું પાવડર છે તે એડ કરવાનું છે. અને બધું સરસ રીતે આપણે સાંતળી લેશું. ગેસ ધીમો જ રાખવાનો છે, વઘાર બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. તીખાશ તમે વધઘટ તમારી રીતે કરી શકો છો. તમે જોઈ શકો છો તેલ છે છૂટું પડી ગયું છે એકદમ સરસ મજાનું. 1 નાની વાટકી જેટલું આપણે દહીં એડ કરવાનું છે, ફેટેલું છે, અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે રાખવાનું છે. હવે તેમાં આપણે મેશ કરેલા રીંગણ છે તે આપણે તેમાં એડ કરી દેશું, અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું.
જો બાળકો રીંગણા ન ખાતા હોય તો આવી રીતે તમે બનાવીને આપી શકો છો. તમે જોઈ શકો છો તેલ છે સરસ મજાનું છૂટું પડી ગયું છે. હવે તેના ઉપર આપણે 2-3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. તો તૈયાર છે રીંગણ બટેકાનું નવી રીતે મેં બનાવેલું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લેશું. તો છે ને સરસ મજાની નવી જ રેસીપી. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.